એટલે 4 લિટર છે એટલે 6 લિટર કલર બનશે. હા તે બાર થઈ રહેશે ભાઈ. ત્રણ દિવસમાં આપણે બધું કામ થઈ જશે, એક ખાલી બાર રહેશે. પરીક્ષા ચાલુ થવાની છે અને કારણ કે ઘરમાં તો બધું વિખોળી નાખ્યું છે. કારણ કે દિવાળી કામ ચાલુ થઈ ગયું છે અમારા ઘરે જોરદાર. જો વાસણ બાસણ બધું ઉતારી નાખ્યું, કલર કામ એ પણ ચાલુ થઈ ગયું. હું તમને હમણાં બતાવું કે અંદર અમારા કલર કામ કારીગર અમારા આ છે મેડમ, જો જોરદાર કારીગર છે. હા આપણે ન એ કલર કરવા દે, એને જ કલર કામ કરવાનું. કેમ આખા ઘરનું ને કે રૂમનું જોઈએ? અહીંયા કલર આવશે પછી અહીંયા આવશે, અને અહીંયા તો કાંઈ કલર આપણે આવશે નહીં. એનું કારણ એ છે કે જ્યાં આપણે વોલપેપર મારેલું છે કમ્પ્લીટ એક દિવાલ ઉપર, અને અહીંયા જે કલર બાકી છે જો આપણે ઉખાડવાનું બાકી છે બધું, અને અહીંયા થોડોક ભેજ લાગેલો છે એટલે ત્યાં આપણે પુટ્ટી મારવાની છે, એટલે ત્યાં પણ કલર કામ થઈ જશે એટલે મસ્ત થઈ જાય પુટ્ટીનું કલર કામ. અને અહીંયા પુટ્ટીને એવું બધું મારવાનું છે, આપણે પુટ્ટી લેતા આવ્યા છે એટલે કમ્પ્લીટ બધું થઈ જશે. અને કલર કામ હમણાં બતાવો, અને રસોડામાં તો આપણે કંઈ કલર મારવાનો છે નહીં, કારણ કે રસોડામાં તો આખા રસોડામાં સ્ટાઇલ છે. એક આ જગ્યાએ મારવાની છે પુટ્ટી, એ પણ આપણે પુટ્ટી લાવી નાખી છે. અને અમારા કારીગર આજે એકદમ બીઝી છે, અને આ વાસણ બાસણ બધું બહાર કાઢી નાખ્યું છે, અને હજી તો આપણે અહીંયા બધે કલર મારવાનું બાકી છે. જોરદાર આ બધે આ ફરતો કલર મારવાનું બાકી છે. હજી અહીંયા જો આ પોપડી બધી ના મારી ગયેલી છે, અહીંયા તે આપણે કલર મારવાનું બાકી છે. અહીંયા બતાવું જો ઉપર હજી બાકી છે, કારણ કે રૂમમાં એક જ જગ્યાએ થયો કલર. આ દિવાલ કારણ કે આ વખતે મઢની દિવાલ નવી બની ગઈ છે, ત્યાંય આપણે કલર મારવાનો છે, જોરદાર કલર બધી મારી દેવાનો છે. અને અમારા કાવ્યાબેન ને રિહાણા છે, શું થયું કોને ખબર, શું થયું? નાના સીતાફળ છે બટા, એને અમારા કાવ્યાબેનને રોજ રિહાવાનું. અને અમારા કારીગરને પૂછવી ક્યાં કામ પહોંચ્યો મેડમને. વાવ મસ્ત કલર થઈ ગયો છે, જો જોરદાર. અને કોમેન્ટમાં કહેજો, અમે તો વખાણ કર્યું પણ તમે કોમેન્ટમાં કહેજો, કારણ કે જો ઓલા ખૂણામાં થોડોક ભેજ લાગેલો છે, અહીંયા આપણે પુટી મારીને કલર કર્યો છે, અને એક થોડોક સામે ભેજ છે કે કલર તાજો છે? અહીંયા ભેજ લાગ્યો બહાર બન્યા ભેજ લાગેલો છે. તો જો આ રીતનો કલર બન્યો છે, બરાબર લગાડ્યો છે અમારા મેડમે. આ ઇન્વર્ટર ઉપર કેમ થયું, માર્યો કે? અમારા મેડમ બીવે બીવે નહીં હો ભાઈ. હા કલર પછી મારી દે ને હજી અહીંયા જો આપણે નીચે, અહીંયા તો કારણ કે શેટી પાસે તો જો આ રીતનું કંઈક છે એટલે ત્યાં તો આપણે વોલપેપર મારી દીધેલું છે, એટલે કાંઈ કલર મારવા પણ છે નહીં. અહીંયા ડાગા પીડ્યા, ત્યાં થોડુંક સાફસૂફ કરવાનું. અહીંયા લાગી ગયો કલર અહીંયા લ્યો બોલો, આપણે ઘરે ખાવા આવ્યા કે આખી રૂમમાં કલર લાગી ગયો છે. હવે બહાર બાકી છે, માળીએ લગાડી દીધો. વાહ સરસ, લ્યો મસ્ત કલર છે. આપણે તો વખાણ કરી પણ કોમેન્ટમાં કહેજો કેવો કલર છે, અમારા મેડમે કેવો કલર કર્યો. કારણ કે પાંચ દિવસ અગાઉ વહેલા દિવાળીનું કામ કાઢી નાખ્યું. કેમ? કારણ કે પછી મારા ટાઈમ એવું થાય કે વેકેશન પડે ક્યાં. હવે તો બીજું તો શું કામ રહ્યું, અહીં નીચે પીળો કરવાનો રહ્યો ને, તો આપણે ખાલી અમારે ઈરાદ કહેવાના મેડમ ને બધું કામ કરવાનું, કારણ કે ઘરનું કામ કરવાનું, કલર બહાર મને કલર કરવાનું કે છે, કેમ કરવું બેટા? કારણ કે અમારે કાવ્યાબેન કલર કરવાના. કાવ્યાબેન તમે કરવાના છો કલર કે? હા લે ક્યાં કરવાના, ત્યાં નહીં બટા, અહીંયા પુટી મારવાની છે. તો અમારા મેડમ થાકી ગયા છે અને રસોઈ બને નહીં, કે રસોઈમાં શું બનાવશે?
કારણ કે એમાં એવું છે કલર કલર વાળા હોય, કલર કલર વાળા ના ને પછી આપણે હાડી પહેરીને મને ફાવે નહીં. જો સિરિયલ જોતા જાય ને કલર કામ કરતા જાય છે, જોડે કાવ્ય કલર બગાડે છે. કારણ કે કલર આ વખતે ગયા વર્ષે નતો કર્યો, નતો કર્યો ને ગયા વર્ષે કલર આપણે નતો કર્યો એટલે આ વખતે બધે કલર કરવાનો છે. કલર આપણે 5 લિટર લેતા આવ્યા છીએ, 5 લિટર નો એટલો થાય એટલો, કારણ કે બાર ને બધી મેં તમને પેલા બતાવ્યું બધી જો થઈ જાય તો વાંધો નહીં, કા નહીતર પછી પાછો લાવવો પડશે ને. તો બારે એવું લાગે તો ને કોથળી લેતો આવવાનું. આપડે જોઈ દઈએ કેટલો કલર બાકી છે પછી બતાવું તમને, નહીં લાવવો પડશે. કારણ કે અમારે મેડમ ને બધું મેળવતા બેળવતા બધું આવડે છે કલર. જો અમારે પોદો કેટલા તો નખરા કરશે, હજી તો ઘણું છે. કારણ કે 1 લિટર જ ખાલી થયો, મોટા કારીગર છે અમારે, ખોટે ખોટું ત્યાં બટા પૂટી મારવાની છે. આપડે પૂટી ત્યાં નહીં બટાઈએ, ત્યાં તાર મમ્મી કરી નાખશે. વારો મારો હોય છે એવું લાગે છે મને, આ દિવાલે આપડે વારો હોય છે. તું કઈ નઈ કીશ અમારે મેળ તો બીજું હવે શું કામ રહ્યું? અને વાસણ નું કામ, વાસણ તો કાલ વાત જાય. કારણ કે વાસણ એવું છે પ્રમ દિવસ, તો હજી 2 દી કલર કામ હાલશે. અત્યારે કોઈ નવરું હોય નહીં એટલે આપડે મગર નથી, આખામાં હવે કઈ ભેજ લાગતો નથી એટલે આખામાં વોલપેપર મારી દેવાનું છે. ન્યાય તેને આપડે ટીવી વાળા ભાગમાં વોલપેપર મારી દેવાનું છે બધી. કારણ કે મિનિમમ 3 દિવસ તો થાય છે સફાઈ કામ કરતા, કેમ લાગે? 3 દિવસ થઈ જશે. અમારે કાવ્યબેન એક્ઝામ દેવા જાય છે, બહુ ગોલી છે. 3 દિવસમાં આપણે બધું કામ થઈ જશે, એક ખાલી બાર રહેશે. પછી પૂરું. અહીંયા તો આપણે કેટલા વર્ષના કલર નથી કર્યો, કેમ વોલપેપર માર્યું એટલે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ છે એટલે અહીંયા એ જ આપણે પોઝિશન કરવાની છે, કાંઈ વોલપેપર મારી દેવાનું છે એટલે અહીંયા આપણે 3-4 વર્ષ કલર પછી જે થાય એ ખરું. અહીંયા જો નીચે આ રીતની પોપડી મારી દે, ભેજ લાગે કે નહીં હું તમને બતાવું. જો આ રીતની, કારણ કે ખરાબ થઈ જાય દિવાળીથી સીધું પાણી ઉતરે. કારણ કે ત્યાં એવું છે કે ત્યાં ઓલા વાસાપટ્ટી છે એટલે પાણી ઉતરે કેમ, એટલે થોડીક તકલીફ થાય. અને સામે પણ એક કાળો ડાઘો બતાવે છે, ત્યાં આપણે પીળો કલર મારો. આ પીળો કલર કેટલો લાવશું? થઈ રહી છે 1 લિટર લઈ રહી. કારણ કે આ 1 લિટર લાવ્યા હતા, 1 લિટર લાવ્યા તો બાર દિવાલે કર્યો, અહીંયા કર્યો અને પાણિયારે કર્યો. કારણ કે મોંઘો આવે ને થોડોક, આ પાછો મોંઘો આવે. પીળો કલર છે એ થોડોક મોંઘો આવે, એમ એવું છે પ્લાસ્ટિક કલર આવે એટલે થોડોક મોંઘો આવે. અને આ તો શું છે, ડિસ્ટિમ્બર છે પણ થોડોક એ ભાઈ છે ડિસ્ટિમ્બર, એટલે 2 વર્ષ કરવો ન પડે કલર કેમ. તો બોલો મેડમ બીજું હવે જો હળ ન હું છે એવું થાય. કારણ કે દિવાળીના કામમાં તો બધું એવું જ થાય, તો હવે રસોઈ બસોઈ બનાવી કાંઈ કે બને નહીં. હું બને રસોઈ રોટલા
હાલો બપોરા કરવા બધા. અને બીજું તો જો કલર કામ અમારું કેવું લાગ્યું, ઘર કામ કેવું લાગ્યું તો ખાસ કરીને કોમેન્ટ માં કહેજો કેમ, અને કોમેન્ટ ખાસ કરજો અને થોડોક થોડોક વિડીયો માં સપોર્ટ આપજો. ને આપણે આનો વ્લોગ કરીએ છીએ પૂરો, કારણ કે આજ તો કામ માટે જ આખો વ્લોગ બનાવ્યો હતો. કેમ દિવાળી કામ નો વ્લોગ બનાવ્યો હતો, કારણ કે અમારા મેડમે કલર કામ કર્યું એટલે બધાને બતાવી આપણે કેવું કલર કામ કર્યું, ખાસ કરીને કોમેન્ટ માં કહેજો. હાંજે સાફ સુખ થઈ જાય છે, એ પાછો પ્રથમ દિવસ વ્લોગ આવશે. તો બીજું તો કાંઈ નહીં, આનો વિડીયો કરીશું પૂરો અને હવે મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતા, જય મોગલ, મહાદેવ મહાદેવ. તો ચાલો બાય.